દાહોદમાં બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટે છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસો સાથે હત્યા કરી હતી જેને લઈને આદિવાસી સમાજમાં રોષ છે ઝાલોદ અને બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ આ બળાત્કારીને સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ જે નારા તમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ એ નારા અમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે નહીતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપે છે તો આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની એની સાથ સહકાર પણ આપશે જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં તો દાહોદમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યાની ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મર મૃતક બાળકીના ઘરે પહોંચ્યા જેની ઠુમ્મર સિંગવડના પીપડિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા બાળકીની માતા અને તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી જેની ઠુમ્મરે નરાધમા આચાર્યને ફાંસી આપવાની માંગ કરી કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર આજે બપોરવાર દાહોદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે આચાર્ય ફાંસી ફાસિત થવી જોઈએ આચાર્ય હોય કે ગમેય હોય કોઈ પણ હોદ્દેદાર હોય જ્યારે આવી ઘટના થાય છે ત્યારે એના આગળના બધા હોદ્દાઓ નીકળી જાય છે ફક્ત એ નરાધમ આના માટેનો શબ્દ તમે આચાર્ય શબ્દ જ કાઢી નાખો સેના આચાર્ય હતો નરાધમ હતો જો આ દીકરીની સુરક્ષા ન પૂરી પાડી શકતો હોય આની સાથે આવા અત્યાચાર કરતો હોય તો આને નરાધમ કહેવાય કોઈ આચાર્ય નો કહેવાય ને એની આગળ આ ગોવિંદ નટ ને આ બધું કાઢી નાખો सूरत કંપનીની बल्ले बल्ले इजरायले आप છે हजार ड्रोन नो ऑर्डर બસો પચાસ કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે દસ હજાર ડ્રોનનો ઓર્ડર મળ્યો છે પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત માટે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી આપણી સાથે કંપનીના માલિક છે સીધા વાત કરી આપનું નામ અને આપની કંપનીનું નામ તો મેરા નામ હે ડીપ ટેક ડ્રોન કંપની और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं हर्ष भाई आपको एक ऑर्डर आप, मिला है इसराइल से क्या है ड्रोन की क्या विशेषता है और क्यों आपको ऑर्डर मिला सो so, हम लोग ये जो टेक्नोलॉजी है लास्ट चार साल से इस पे काम कर रहे थे ये फ्लाईफा टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है तो ये ड्रोन है आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते हैं अब ये जो हेडसेट है वीआर हेडसेट नहीं है रियल टाइम हेडसेट है जो आपको फीड देता है अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है ये थ्री डिग्री फ्लिप भी कर सकता है इसमें बहुत ज्यादा मेन्यबिलिटी है अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापिस से सीधा हो सकता है तो इसमें सीधा होने के बाद ये वापिस से डिप्लॉय हो सकता है अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं तो ये जो ड्रोन है ये एक मिनट के अंदर डिप्लॉय हो सकते हैं तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है ड्रोन का कंट्रोलर हो गया हेडसेट हो गया और इसको मैं डिप्लॉय कर सकता हूँ आज हमने ये जो टेक्नोलॉजी बनाई है इसको बनाने में चार साल लगे तो इसमें ये हो सकता था कि हम कुछ नहीं कर पाए या हो सकता था बहुत कुछ कर पाए और आज जो देख रहे हो वो ये सब रिजल्ट है इस બોટાદથી સમાચાર આવી રહ્યા છે ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ લઈને વિગતો સામે આવી રહી છે રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની ઘટના છે ટ્રેનમાં લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનું પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો હોવાની આશંકા હાલ સિવાય રહી છે વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન ખોટકાઈ હતી અન્ય બીજા એન્જિન સાથે ટ્રેન જોડી ભાવનગર લઈ જવામાં આવી છે કુંડે ગામથી આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો ચારેક ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે વન નાઇન ટુ વન ઝીરો તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તેનું એન્જિન આની સાથે અથડાયેલું અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા ત્યારબાદ રેલ બહાર છે તે પ્રવર્ત થઈ ગયેલ છે હાલમાં આમાં કોરોના હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી છે સમગ્ર રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની એક જ સપ્તાહમાં બીજી ઘટના ઘટી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બોટાદ ખાતે થયું છે વાત કરવામાં આવે તો બોટાદના બોટાદ અને કુંડલી વચ્ચે રેલવે ટ્રેક પર ત્રણથી ચાર ફૂટ મોટો રેલવેનો ટ્રેક પરથી એક ગઢર જે છે લોખંડનો પાઇપ જે છે તે ગોઠવવામાં આવ્યો હતો જેને લઈ જે ઓખાથી ભાવનગર વહેલી સવારે જે ટ્રેન જઈ રહી હતી તે ટ્રેનના એન્જિનને મસ મોટું નુકસાન થવા પામ્યું હતું એન્જિનને નુકસાન જતાં અન્ય એન્જિન મારફતે ટ્રેન જે છે તે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી ત્યારે આ ટ્રેન ઉથલાવાના પ્રયાસની ઘટનાને લઈ સ્થાનિક જિલ્લા પોલીસની મસ્ત મોટો કાફલો તેમજ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે આ જે રેલવે ટ્રેક છે તેની પર આ પ્રકારનો લોખંડનો પાઇપ ગોઠવી રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો વહેલી સવારે પસાર થતી ઓખાથી ભાવનગરની ટ્રેનને મસ્ત મોટું નુકસાન પણ જવા પામ્યું હતું ત્યારે પેસેન્જર ટ્રેન હોવાથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે હાલ તળી છે પરંતુ આ પ્રકારની ઘટના કોના દ્વારા કરવામાં આવી કે આ ઘટનાને લઈ કોને અંજામ આપવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ બોટાદની સંપૂર્ણ માત્ર બોટાદ નહીં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો જાણે આ શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો બે ફેશ પ્લેડ એકોતેર પેડ લોક લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું આ ઘટનાને હજી ગણતરીનો સમય થયો છે ત્યાં બોટાદમાં ફરી ટ્રેનો ચલાવવાના પ્રયાસની આશંકા છે અહીંયા રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો પાટો વળી આવ્યો છે ગીર સોમનાથ અન્ય સમાચાર છે આધાર કાર્ડ લિંક માટેનો અનોખો જુગાડ સામે આવી રહ્યો છે હુમના મામલતદાર કચેરીની બહાર ચપ્પલની લાઈનો જે જોવા મળી રહી છે આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલોની લાઇનો લાગી છે વાલીઓ વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે માત્ર ત્રીસ થી ચાલીસ ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે ચાર દિવસથી વારો ન આવતો હોવાની લોકોની રાવ છે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા છે બનાસકાંઠાથી પણ આવી જ વિગતો છે આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ભીડ લાગી રહી છે

તો અનામત ખતમ કરી દઈશું તમામ પ્રકારની એસસી એસટી અને ઓબીસીને મળતા લાભો ખતમ કરી દઈશ આ વાત રાહુલ ગાંધી કરતા હોય ત્યારે એમના સાંસદથી આ પ્રકારનો પત્ર લખ્યો છે એટલે આપ સમજી શકો છો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટન્ટ અને રાજકીય દાવ છે એવું મારું પોતાનું માનવું છે